ધારાસભ્ય વડગામની જિલ્લા તંત્રની ચેતવણી, જો વડગામના મોરિયા CHCમાં 2 દિવસમાં ઓક્સિજન ના અપાયો તો હું ચોક્કસ મુદતના ધરણા પર બેસીશ. 21 બેડની વ્યવસ્થા હોવા છતાં ઓક્સિજનના અભાવે આખું CHC બંધ હાલતમાં, ખાનગી હોસ્પિટલમાં ઓક્સિજન જાય અને સરકારી CHCમાં કેમ નહીં? ધારાસભ્ય મેવાણીનો સવાલ. વડગામ તાલુકાના લોકોને કોરોનાની મહામારીમાં વધારે તકલીફોનો સામનો કરવો ન પડે અને પોતાના વિસ્તારમાં જ યોગ્ય અને આંશિક મદદ મળી રહે અને પોતાના સ્વજનો સાથે બેડ કે ઓક્સિજન માટે થઈ ભટકવું ના પડે તે માટે વડગામ તાલુકાના મોરિયા CHCમાં તૈયાર કરેલ કોવિડ સેન્ટરમાં તાત્કાલિક ઓક્સિજન પૂરો પાડી ચાલુ કરવામાં આવે તેવી માંગ સાથે લેખિતમાં જિલ્લા કલેક્ટરને આવેદન આપ્યું હતું અને સાથે સાથે જો આ માંગ 2 દિવસમાં નહીં સંતોષવામાં આવે તો જિજ્ઞેશ મેવાણી પોતે અચોક્કસ મુદતથી ધરણા ઉપર બેસવાની પણ ચીમકી ઉચકારી હતી અને વડગામવાસીઓને લાગણી અને માંગણી જલ્દીથી પૂરી કરવામાં આવે તેવી લોકોની સાથે ધારાસભ્ય જિજ્ઞેશ મેવાણીની માંગ છે. અહેવાલ પ્રદીપ પરમાર. સમગ્ર ગુજરાતમાં એમ આપણા બનાસકાંઠા જિલ્લામાં પણ સામાન્ય નાગરિકો આઈસીયુ, વેન્ટિલેટર, એક બેડ અને ઓક્સિજન માટે રીતસર વલખા મારી રહ્યા છે અને તડપી રહ્યા છે. બીજી બાજુ વડગામ વિધાનસભાના મોરિયા ગામે આવેલા CHCમાં રીતસર કાગડા ઉડી રહ્યા છે. 21 બેડની કેપેસિટીના CHC સેન્ટરમાં ફક્ત ઓક્સિજન પૂરો નહીં પાડવાના કારણે એક પણ કોરોનાના દર્દીની સારવાર બહુ દુઃખ સાથે કહેવું પડે છે નથી થઈ રહી. જિલ્લા આરોગ્ય વિભાગ અને જિલ્લા કલેક્ટર તંત્ર ખૂબ મહેનત કરી રહ્યા હશે પણ પ્રાઇવેટ હોસ્પિટલોની અંદર દર્દીઓ જાય, ત્યાં લૂંટવામાં આવે, ત્યાંની ખાનગી હોસ્પિટલોને આપણે ઓક્સિજન આપીએ અને આપણી ઘરની પોતાની સરકારી હોસ્પિટલમાં કાગડા ઉડે, 21 બેડ હોવા છતાં ત્યાં ઓક્સિજન ધરાર ના આપીએ. આરોગ્ય વિભાગે સતત લખ્યું છે જિલ્લા તંત્રને કે પ્લીઝ અમને ઓક્સિજન આપો તો આ બેડની અંદર અમે કોરોનાના દર્દીઓની ટ્રીટમેન્ટ શરૂ કરીએ, છતાં એમને સારવાર માટેની કોઈ સવલત ઊભી કરવામાં ના આવે, આ કોઈ પણ સંજોગોમાં ના ચાલે. એટલે જિલ્લા આરોગ્ય તંત્રને આખરી વિકલ્પ તરીકે મારી પોતાની તબિયત નાદુરસ્ત હોવા છતાં ચેતવણી આપું છું, જો 3 દિવસની અંદર વડગામ વિધાનસભાના મોરિયા ગામના CHCને કાર્યરત કરવામાં ના આવ્યું, ત્યાં જો પથારીઓ ઊભી કરી ઓક્સિજન આપવામાં ના આવ્યો તો ના છૂટકે તબિયત સારી નહીં હોવા છતાં મારે પોતે અચોક્કસ મુદતના ધરણા ઉપર બેસવું પડશે. આ સ્પષ્ટ શબ્દોમાં કહેવા માંગુ છું.